वेलकम फ्रेंड्स, आज आप वीडियो नी अंदर धोरण 9 गणित चेप्टर नंबर 8 नी अंदर आवतो प्रमेय 8.1 जे आपणे साबित करवानो छे। आनी अंदर आपणे एवुं कीधुं के समांतर बाजु चतुष्कोणनो कोई पण विकर्ण तेनुं बे एकरूप त्रिकोणोमां विभाजन करे छे। तो सौ प्रथम आज आपने पक्ष आप आकृति थी समझिए। आपने समांतर बाजू चतुष्कोण नी वात करी छे, तो एक समांतर बाजू चतुष्कोण आपणे ए बी सी डी लईए। आपणे एनी अंदर शुं कीधुं के कोई पण विकर्ण तेनुं बे एकरूप त्रिकोणोमां विभाजन करे छे। हवे विकर्ण कोने कहेवाय के साम सामेना खूणाओने आपणे जोड़िए अने जे बाजू रचाय एने आपणे विकर्ण कहीए छीए। के जेम के अहींया विकर्ण छे ए सी अने ई विकर्ण द्वारा जे बे त्रिकोणो रचाय छे, एटले के त्रिकोण ए बी सी अने त्रिकोण सी डी ए, आ त्रिकोणो छे ई एकरूप त्रिकोणो होय એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે। તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પ્રમેયને સાબિત કરવા માટે આપણે પક્ષ સાધ્ય અને સાબિતી દ્વારા સાબિત કરીએ છીએ। તો આનો પક્ષ પહેલા બનાવીએ કે પક્ષ કોને કહેવાય। તો અહીંયા આપણને શું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, બરાબર છે। તો આપણે આકૃતિ ઉપરથી જો બનાવવું હોય तो अहीं आपणे एवुं कही शकीए के समांतर बाजू चतुष्कोण ए बी सी डी आपेल छे। हवे एना उपरथी आपणे साध्य एटले के जे आपणे साबित करवुं छे। અહીંયા સાબિત શું કરવાનું છે કે વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે, એટલે કે જે બંને ત્રિકોણો છે એ એક સમાન છે, એકરૂપ છે, એવું અહીંયા આપણે સાબિત કરવું છે। એટલે કે આપણું સાધ્ય શું બનશે કે ત્રિકોણ એ બી સી એ એકરૂપ છે કોને, ત્રિકોણ સી ડી એ ને, એટલે કે ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ સી ડી એ ને। આ નિશાની કોની છે, એકરૂપતાની। આ શું દર્શાવે કે બંને ત્રિકોણો કેવા છે, એકરૂપ છે। તો હવે આપણે સાબિત કરીએ આને કે બંને ત્રિકોણો છે એ એકરૂપ કઈ રીતે થાય છે। તો સૌ પ્રથમ આપણે અહીંયા લખી શકીએ કે ચતુષ્કોણ ए बी सी डी मा विकर्णो, अहीं विकर्णो कयो छे ए सी ए चतुष्कोण नु बे त्रिकोण त्रिकोण ए बी सी अने त्रिकोण सी डी ए मा विभाजन करे छे। आ शुं कहेवा मांगे छे के जे आपणे विकर्ण दोर्यो छे ई चतुष्कोण नुं बे समान बे त्रिकोणोनी अंदर विभाजन करे छे। अने आपणे साबित शुं करवानुं छे के आ बंने त्रिकोणो केवा छे, एकरूप छे। તો આની અંદર આપણે જોઈ શકીએ કે ચતુષ્કોણ છે એ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કે એ બી બાજુ છે તો એને સમાંતર બાજુ કઈ થશે, ડી સી। સમાંતર બાજુ કોને કહેવાય કે બંને બાજુઓને આગળ આપણે લંબાવીએ તો કોઈ જગ્યાએ એ બંને રેખાઓ છે, બે બાજુઓ છે એ ક્રોસ કરશે નહીં, એટલે કે એ સમાંતર છે એ આગળ હાલી જશે। તો અહીંયા આપણે લખી શકીએ કે એ બી બાજુ છે એ સમાંતર છે બાજુ ડી સી ને, અને આ જે બંને બાજુઓ સમાંતર છે એની છેદિકા કઈ બને છે, એ સી, એટલે કે આપણો વિકર્ણ છે એની છેદિકા બને છે।
एबी समांतर डीसी बाजूनी छेदिका एसी छे। हवे अहींया आपणे जोई शकीए के समांतर बाजूनी छेदिकाथी छे आपणे आगळ जाणीए छीए ई प्रमाणे के युग्म कोणनी रचना थाय अहींया। युग्म कोण एटले के एक झेड प्रकारनी आकृति। तो अहींया आपणे जोईए आ रीते तो डी थी चालू करिए डी सी ए बी एटले आ आखी एक झेड प्रकारनी आकृति बने अने एनी अंदर छे ई अंदरना खूणा एटले के अहींया खूणो डी सी ए અને ખૂણો સી એ બી એટલે કે આ ખૂણો આ બંને ખૂણાઓ કેવા થાય એક સમાન થાય એટલે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો ડી સી એ બરાબર ખૂણો બી એ સી। હવે જો આનું કારણ આપણે આપવું હોય તો શું કહી શકીએ કે યુગ્મ કોણની જોડ છે। એ જ રીતે જો હવે આપણે આ બંને ત્રિકોણોની અંદર જોઈએ તો એ સી એ સી બાજુ જે છે એ બંને ત્રિકોણોની અંદર સામાન્ય છે એટલે આપણે અહીંયા શું લખી શકીએ કે એ સી બરાબર એ સી કારણ આપવું હોય તો સામાન્ય બાજુ। ત્યાર પછી આપણે એ બી અને ડી સી આ બંને સમાંતર રેખાઓ બાજુઓ લઈ અને આપણે યુગ્મ કોણની જોડ બનાવી એ જ રીતે બીજી સમાંતર જોડ કઈ બનશે એક તો એ ડી એ ડી ને સમાંતર કઈ બાજુ થશે બી સી એટલે કે એ ડી સમાંતર બી સી। હવે એ ડી અને બી સી તો આ બંને સમાંતર બાજુઓ લઈએ તો એની છેદિકા પણ આપણે એસી જ થશે અને એના ઉપરથી કંઈક આ રીતે ઝેડ જેવી આકૃતિ બનશે એટલે કે એડી સમાંતર બીસીની છેદિકા એસી છે। હવે એના આધારે આપણે જોઈએ તો કંઈક આ રીતે ઝેડની આકૃતિ બને ડી એ સી બી એની અંદર આપણે જોઈએ તો અંદરના ખૂણાઓ એટલે કે ખૂણો એ અને બીજો ખૂણો આ એ બંને જે ખૂણાઓ છે એ કેવા આપણને મળશે એક સમાન। જો એ આપણે લખો તો આ રીતે લખી શકીએ ખૂણો ડી એ સી ડી એ સી બરાબર કયો ખૂણો થશે બી સી એ ખૂણો બી સી એ અને આ પણ કેવી બને છે યુગ્મ કોણની જોડ છે એટલે અહીંયા પણ આપણે કારણમાં શું લખી શકીએ યુગ્મ કોણની જોડ। હવે જો અહીંયા આપણે બંને ત્રિકોણની વાત કરીએ તો સૌ પ્રથમ છે આપણે ખૂણાની વાત કરી ત્યાર પછી બાજુ અને ત્યાર પછી પાછું આવે છે ખૂણો એટલે કે અહીંયા એકરૂપતા માટે આપણે કઈ શરતનો ઉપયોગ થાય છે ખૂબાખૂ એટલે કે ખૂબાખૂ પરથી કહી શકાય કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સી ડી એ બંને કેવા છે એકરૂપ એટલે કે ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ સી ડી એને જે આપણી એકરૂપતાની શરત પરથી આપણે કહી શકીએ। આપણે સ્વાધ્યાય 8.1 પહેલો દાખલો જોઈએ અહીંયા આપણને એવું કીધું કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે 3:5:9:13 છે। આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો તો સૌ પ્રથમ તો આપણે એક ચતુષ્કોણ બનાવી લઈએ અહીંયા અને એને નામ આપી દઈએ એ બી સી અને ડી એના જે આપણે ચારેય ખૂણાઓ છે એ આપણે મેળવવાના છે
હવે આપણે જાણીએ છીએ એ રીતે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો આપણે જો સરવાળો કરીએ, ખૂણાનો સરવાળો, તો એ આપણને મળે 360. તો એના આધારે છે એ આપણે ત્રણેય ચારેય ખૂણાઓ છે એના આપણે માપ મેળવવાના છે. તો અહીંયા આપણે જે ગુણોત્તર છે પહેલાં એ લઈ લઈએ. ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી, એની સામે અહીંયા આપણને ગુણોત્તર આપ્યો છે 3:5:9:3. હવે જો અહીંયા આપણે આ જે ગુણોત્તર આપ્યો છે એ ચારેય ખૂણાના ગુણોત્તરનો જો આપણે સરવાળો કરીએ તો કંઈક આવો મળે આપણને, ગુણોત્તરનો સરવાળો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી. આ કોના માટે લીધો? આપણે ગુણોત્તર માટે. એટલે કે 3:5:9:13, તો આનો સરવાળો છે એ આપણને 30 મળે. આ જે ગુણોત્તરોનો સરવાળો જે આપણને 30 મળ્યો છે, અને એ જ સામે જો આપણે ચારેય ખૂણાઓનો સરવાળો જોઈએ તો એ આપણને કેટલો મળે છે? 360. ખૂણાઓનો સરવાળો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. હવે જો આપણે ખૂણો મેળવવો હોય તો સૌ પ્રથમ આપણે ખૂણો એ મેળવીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ખૂણો એ છે એનું અહીંયા આપણને રકમમાં કિંમત આપી છે 3. તો સૌ પ્રથમ છે એ આપણે 3 લેશું અને એના છેદમાં જે ગુણોત્તરનો સરવાળો છે એની કિંમત મૂકીશું, અને ત્યાર પછી જે એનો ગુણાકાર છે એ ચારેય ખૂણાઓનો સરવાળો જે મળે છે આપણને, એટલે કે 360 વડે કરીશું. ચારેય ખૂણાની અંદર આપણે આ જ રીતે કરીશું. જો અહીંયા આપણે એના છેદ ઉડાડીએ તો 0 0 કેન્સલ થઈ જશે, 12 3 36, 3 × 12, તો આ ખૂણાનો આપણને જવાબ મળશે 63. એ જ રીતે હવે આપણે ખૂણો બી મેળવીએ. તો અહીંયા આપણે જોઈએ કે ખૂણો બી છે તો એની કિંમત કેટલી આપી છે આપણને? 5. એટલે અહીંયા જ્યાં 3 હતા ત્યાં કેટલા આવી જશે? 5. 5ના છેદમાં ગુણોત્તરોનો કુલ સરવાળો 30 ગુણ્યા કુલ ખૂણાનો સરવાળો 360. તો ફરી પાછો અહીંયા એ જ રીતે ઉડશે, 12 3 36, 5 × 12, તો આ આપણને ખૂણો મળશે બી 60. ત્યાર પછી હવે એ જ રીતે આપણે ખૂણો સી મેળવીએ. સી અહીંયા આપણને કેટલો આપ્યો છે? 9. એટલે કે 9 ના છેદમાં 30 ગુણ્યા 360. 0 0 કેન્સલ, 12 3 36, 9 × 12, એટલે અહીંયા આપણને મળશે 108. આ ખૂણો કયો મળશે? સી 108. ત્યાર પછી હવે ખૂણો ડી. ખૂણો ડી છે તો એનો ગુણોત્તરમાં આપણને કિંમત આપી છે 13. એટલે કે 13 ના છેદમાં 30 ગુણ્યા 360. 0 0 કેન્સલ, 12 3 36, 13 × 12, તો આનો આપણને ખૂણાનો આન્સર મળશે 156. એટલે કે ખૂણો ડી અહીંયા આપણને મળશે 156.